નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાફેલ વિમાનોની ખરીદી મુદ્દે થયેલા કૌભાંડના આક્ષેપ સાથે ધરણા કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સરકાર દ્વારા રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદી સંદર્ભે કરોડો રૂપિયાનો ઘોટાળો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત કસૂરવારો સામે સખત કાર્યવાહીની માંગ કરાઈ છે. નાંદોદના ધારાસભ્ય શ્રી પી ડી વસાવાએ જણાવ્યું હતું કે જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે 126 વિમાન ખરીદવાનું નક્કી કરાયું હતું અને તે પણ 500 કરોડના ભાવે. જ્યારે ભાજપે ડસોલ્ટ એવિએશન કંપની પાસેથી રૂપિયા 1,600 કરોડ રૂપિયાના ભાવે યુદ્ધ વિમાનો ખરીદ્યા, જેથી દેશની તિજોરીને લગભગ 41,000 કરોડનું નુકસાન થયું છે, જે લોકોના પૈસા છે. ઉપરાંત સરકારે કોઈપણ ટેન્ડર ભર્યા વગર પોતાની મનગમતી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અને ઉપરાંત જે કંપની પાસે કોન્ટ્રાક્ટ છે, રિલાયન્સ ડિફેન્સ લિમિટેડ, તેનું રજીસ્ટ્રેશન પણ ખરીદીના 12 દિવસ પહેલા જ થઈ છે તેમ પણ જણાવ્યું હતું. અને પી ડી વસાવાએ લોકસભાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ થાય અને કસૂરવારોને સામે બોલાવે તેવી માંગ કરી હતી. અમે ભાજપ સરકારે રાફેલ લડાકુ જહાજની ખરીદીમાં કરોડો રૂપિયાનો ઘોટાળો કર્યો છે, કૌભાંડને ખુલ્લું પાડવા અને આજે રાફેલ લડાકુ જહાજની ખરીદીમાં કે જેમાં કોંગ્રેસની સરકાર હતી યુપીએની, તે વખતે 126 રાફેલ લડાકુ જહાજ ખરીદવાનું નક્કી થયું અને એ સમયમાં એ વખતે એક જહાજની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા હતી અને ભાજપ જે ખરીદી કરી ડસોલ્ટ એવિએશન કંપની પાસેથી અને તે પણ રિલાયન્સ ડિફેન્સને આપીને જે આ દેશની તિજોરી પર જે એક લડાકુ જહાજના 1,600 કરોડ રૂપિયા જેવા એક લડાકુ જહાજની કિંમતે ખરીદી છે. આમ એક બાજુ કોંગ્રેસની સરકારે 500 કરોડમાં ખરીદી અને 126 લડાકુ જહાજ રાફેલ લડાકુ જહાજની ખરીદી, તો દેશની તિજોરી પર લગભગ 41,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો આ જે નુકસાન થયું છે એ તો લોકોના જ પૈસા છે વેરાના, અને ભાજપની સરકાર આ રીતે પોતાના મનગમતા કંપનીને કોઈપણ જાતના કોન્ટ્રાક્ટ અથવા તો કોઈપણ જાતના ટેન્ડર ઇન્વાઇટ કર્યા વગર એના જે માન્યતા રિલાયન્સ ડિફેન્સ લિમિટેડ છે કે જે આ ખરીદીના 12 દિવસ પહેલાં રજીસ્ટર થઈ હતી એને આપીને આ ભાજપની સરકાર મોદી સરકારે ખૂબ મોટું કૌભાંડ આચર્યું છે કે જેની તપાસ લોકસભાની સંયુક્ત સંસદીય સમિતિ તપાસ કરે, કસૂરવારોને એ સંસદીય સમિતિ સમક્ષ બોલાવે. એ જાતની માગણી આજે આ આવેદનપત્ર દ્વારા દેશના મહામહિમ રાષ્ટ્રપતિજી ને આ આવેદનપત્ર મોકલવાનું મેં કલેક્ટર સાહેબ દ્વારા કહ્યું છે.